ગુજરાતનો સૌથી વિશાળ અને ભવ્ય વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક વડોદરામાં ધ એન્જોય સિટી લાવ્યું છે બમ્પર ઓફર, બાય વન ગેટ ટુ ફ્રી. એ પણ માત્ર ને માત્ર 1000 રૂપિયામાં. 1000 રૂપિયામાં 3 વ્યક્તિને વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કની ટિકિટ મળશે, એ પણ 4 વર્ષની વેલિડિટી સાથે. એટલે કે 2022ની સાલ સુધીમાં તમે ગમે ત્યારે એકવાર 3 વ્યક્તિ આનંદ લૂંટવા માટે અને એન્જોય કરવા માટે એન્જોય સિટીમાં જઈ શકો છો. હવે ઘરે બેઠા ધ એન્જોય સિટી વોટર પાર્કની ટિકિટ મેળવવા માટે અને વિશેષ માહિતી મેળવવા માટે ડાયલ કરો 7623051000. ગુજરાતના કોઈ પણ સિટી કે ગામમાંથી આપને ટિકિટ મળી જશે. ટિકિટ મેળવવા માટે આપ 7623051000 પર આપનું એડ્રેસ અને ટિકિટ તેની સંખ્યા વોટ્સએપ કરો. જુનાગઢના માળિયા હાટીનાના ખેરા ગામે બંધ ખંડેર મકાનમાં દીપડીએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. ગામ લોકોને જાણ થતાં જ તેમણે તુરંત જ ફોરેસ્ટને જાણ કરી હતી. માળિયા હાટીનાના ખેરા ગામે બંધ ખંડેરમાં મકાનમાં દીપડાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે, જેના કારણે ગામ લોકોને જાણ થઈ હતી, જેથી ગામ લોકોએ માળિયા હાટીના ફોરેસ્ટને જાણ કરી હતી. માળિયા હાટીના ફોરેસ્ટ ઘટના સ્થળે પહોંચી હતી અને પાંજરું ગોઠવીને દીપડીને પકડવાની તજવીજ હાથ ધરી છે. વાઢિયા મિત્તલકુમાર, જીટીવી ન્યૂઝ, જુનાગઢ. જુનાગઢની લોકસભાની ટિકિટને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને પાર્ટી મેદાનમાં ઉતારે તેવી વાત વાયુવેગે પ્રસાર થઈ છે, જેથી તે અંગે ભગવાનજીભાઈ કરગઠિયાએ તેની પ્રતિક્રિયા પણ રજૂ કરી છે. જુનાગઢ લોકસભાના ઉમેદવારને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઉમેદવારને લઈને સમર્થનો દ્વારા કરાયેલા સોશિયલ મીડિયામાં મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને પાર્ટી મેદાનમાં ઉતારે તેવી વાતો વાયુવેગે પસાર થઈ છે. તે અંગે ભગવાનજીભાઈ કરગઠિયાની પ્રતિક્રિયા જુનાગઢ લોકસભાના ઉમેદવારને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જ્યારે રિપીટ ઉમેદવારથી કદાચ આ સીટ હારવાનો ભય ભાજપાને દેખાઈ રહ્યો છે, ત્યારે સૂત્રો તેમજ લોકમુખે ચર્ચા ઉઠી છે કે પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને પાર્ટી મેદાનમાં ઉતારી શકે છે વગેરે જેવી અનેક ચર્ચાઓએ હાલ તો જોર પકડ્યું છે. ત્યારે આ મામલે હકીકત શું છે તે તો પાર્ટી નક્કી કર્યા બાદ જ ખુલાસો થશે કે કોણ બનશે જુનાગઢ જિલ્લાના લોકસભાના ઉમેદવાર. જ્યારે આ સીટને લઈને અલગ અલગ ઉમેદવારો જેમાં ભગવાનજીભાઈ કરગઠિયા, ગીતાબેન માલમ તેમજ જેપી કાઠીએ જુનાગઢ જિલ્લામાં નિરીક્ષકો પાસે ટિકિટની માંગ કરી હોવાનું પણ હાલ તો જાણવા મળ્યું છે. નિરીક્ષકો સમક્ષ જ્યારે નિરીક્ષકો જુનાગઢ આવ્યા ત્યારે કોળી સમાજના આગેવાન તરીકે અને પૂર્વ ધારાસભ્ય તરીકે મેં પણ ટિકિટ માંગી છે, કાઠી સાહેબે પણ ટિકિટ માંગી છે, ગીતાબેન માલમે પણ ટિકિટ માંગી છે. અમારે બધાની માગણી એવી છે કે જો રાજેશ ચુડાસમાને ટિકિટ ન આપતા હોય તો આ ટિકિટ, આ સીટ, આ ટિકિટ અમને મળવી જોઈએ એવી અમારી ત્રણેયની માગણી છે. અને હાલના સંજોગો પ્રમાણે રાજેશભાઈને ટિકિટ નથી આપતા એવું વાતાવરણ છે, તો અમારી માગણી છે અમારા ત્રણમાંથી ગમે ટિકિટ મળવી જોઈએ. વસીમ ખાન, બેલીમ, જીટીવી ન્યૂઝ, માંગરોળ. માંગરોળમાં સીઆઈએફએસ તથા પોલીસ દ્વારા માંગરોળ પંથકમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને સુરક્ષા એજન્સીઓ પણ હવે શાબ્દી થઈ છે. માંગરોળમાં સીઆઈએફએસ તથા પોલીસ દ્વારા માંગરોળ પંથકમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો છે. માંગરોળના વિવિધ વિસ્તારો જેવા કે ટાવર ચોક, લીમડા ચોક, જેલ રોડ અને બંદર ઝાપા તેમજ શાહપુર ઝાપા સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકા ઉપરાંત ગામડાઓમાં પણ ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે. આગામી લોકસભાની ચૂંટણી યોજાનાર છે, તેના અનુસંધાને મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના અનુસંધાને જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેર તેમજ માંગરોળ તાલુકાના સંવેદનશીલ વિસ્તારો ઉપરાંત વિવિધ બજાર તેમજ ચોક તેમજ પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત રીતે યોજાય તે માટે પેરામિલિટરી ફોર્સનું પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવે છે. અનુસંધાને એક સીઆઈએસએફની કંપની આજરોજ માંગરોળ મેઇન વિસ્તારમાં મેઇન બજાર, ગાંધી ચોક, લીમડા ચોક, બંદર ઝાપા વગેરે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું, તેમજ ગ્રામ્યમાં હુસેનાબાદ અને શેપામાં પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું. વસીમ ખાન, બેલીમ, જીટીવી ન્યૂઝ, માંગરોળ. ગુજરાતનો સૌથી વિશાળ અને ભવ્ય વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક વડોદરામાં ધ એન્જોય સિટી લાવ્યું છે બમ્પર ઓફર, બાય વન ગેટ ટુ ફ્રી. એ પણ માત્ર ને માત્ર 1000 રૂપિયામાં. 1000 રૂપિયામાં 3 વ્યક્તિને વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કની ટિકિટ મળશે, એ પણ 4 વર્ષની વેલિડિટી સાથે. એટલે કે 2022ની સાલ સુધીમાં તમે ગમે ત્યારે એકવાર 3 વ્યક્તિ આનંદ લૂંટવા માટે અને એન્જોય કરવા માટે એન્જોય સિટીમાં જઈ શકો છો. હવે ઘરે બેઠા ધ એન્જોય સિટી વોટર પાર્કની ટિકિટ મેળવવા માટે અને વિશેષ માહિતી મેળવવા માટે ડાયલ કરો 7623051000. ગુજરાતના કોઈ પણ સિટી કે ગામમાંથી આપને ટિકિટ મળી જશે. ટિકિટ મેળવવા માટે આપ 7623051000 પર આપનું એડ્રેસ અને ટિકિટ તેની સંખ્યા વોટ્સએપ કરો.